સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જૈનપુર ગોગા મહારાજના મંદિર સ્થાપનાના તિથિ દિનની ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ તાલુકાના જૈનપુર ગામે આજે ચૈત્રી નોમને રામનવમીના પવિત્ર દિવસે પૌરાણિક ગોગા મહારાજના 100 વર્ષથી જૈનપુર ગામે સ્થાપિત ગોગા મહારાજના મંદિર અને સ્થાપન તિથિની ઉજવણી સ્વર્ગીય ભુવાજી સોમાદાદા પરિવારના ભુવાજી વાલજીભાઈ દેસાઈ અને પરિવારજનો ગોગા મહારાજના વિશાળ ભક્ત સમુદાય દ્વારા ગોગા મહારાજના મંદિરે શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 30મીના રોજ ગોગા મહારાજનું પ્રાંત પૂજન, ધ્વજારોહણ, ભવ્ય હોમ હવન, મહાઆરતી, મહાપ્રસાદનું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. રાત્રે ગોગા મહારાજ અને સિકોતર માતાનો માંડવો રમેણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુવાજી વાલજીભાઈ તેમજ અસંખ્ય ભુવાજીઓ દ્વારા માતાજીના આહવાન તેમજ સંગીતના તાલે માતાજીનું આગમન પાઠ પર થશે. માં આશીર્વાદની લાણી કરી આનંદ વર્તાવશે. ભક્તો માતાજીના આશીર્વાદ લઈ ધન્ય બનશે. રાસ ગરબા સહિતના સુંદર આયોજન જૈનપુર ગોગાધામ મંદિર ખાતે કરવામાં આવ્યા હતા. અસંખ્ય માય ભક્તો, ગોગા મહારાજના ભક્તો, રબારી સમાજના લોકો અને 18 આલમના લોકોએ હાજર રહી ગોગા મહારાજ તિથિ ઉજવણી પ્રસંગનો લાભ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. સૈપુરા રૂપાલ. અહીંયા કેટલા સમયથી આવો છો? હું ઘણા વર્ષોથી આ ગોગા બાપા સંગાથી સંકળાયેલો જ છું અને બાપાનું એટલું બધું સાથ છે કે ગમે તેવી તમારે તકલીફ હોય તો દૂર થઈ જાય. બીજું ગોગા મહારાજ બીજું કહેવા માગો છો? ગોગા બાપાનું તો એ કહેવા માગું છું કે ધામ બહુ સારું છે, કા હવા જેવું જ છે અને ગોગા બાપાનું બહુ સાથ છે. કોઈને તકલીફ હોય તો પબ્લિક એ બહુ આવશે. પૂનમનું અહીંયા જમણવાર ચાલુ છે બરાબર, અને આસ્થાનું સ્થાન છે. કેટલા સમય છે? હું વર્ષોથી આવું છું. નામ બોલો. દેસાઈ બળદેવભાઈ. હે, હા, ઓકે, બોલો. જો ભાઈ, મારા ગોગા બાપાનું ઠેઠ પેઢીએથી જે આ કોમનું છે એ પૂંજર અમે કરીએ છીએ, એવું દરેકનું જે જેની ભાવના છે એવું ગોગા બાપુ દરેકનું કામ કરી લઈશ બરાબર. ચૈત્ર મહિનાની નુમ આવે એટલે નુમનું અમારા આ ગોગા બાપાનું નુમ ઉજવીએ છીએ. હવન સ્વચ્છ રમણ કરીએ છીએ. આ બધું આવું ગોગા બાપાના તરફથી બધું કરીએ છીએ. કાલે ફૂલેરું આવશે અને કાલે ફૂલેરું આવશે. ચૂપ કરવા. આજે બીજા કયા કાર્યક્રમો છે? રાતે રમણ ધરાવવાનું. પબ્લિક રહી સોમવારે વધારે આવે છે. પુણ્યમ સોમવારે પબ્લિક બધી આવે. જે જેની ભાવના હોય એ રીતે હવે દર્શન કરવાનું. દર પુણ્યમ જમણવાર જમણવાર દર પુણ્યમ બધા મહાપ્રસાદ લઈને જોઈએ. બધા લઈને જઈ પડશે. દર્શન આવજો. બધા મહાન પ્રસાદ લઈને જોઈએ. ઓકે, બોલો. ગોગા મહારાજની જય. હવે પ્રોતિજ તાલુકાના જૈનપુર ગામમાં ગોગા બાપાનું ધામ આવેલું છે. એ ગામમાં ગોગા મહારાજની લગભગ 100 વર્ષથી જૂનું આ મંદિરની આસ્થાનું કેન્દ્ર રબારી સમાજનું 18 આલમનું બંધાયેલું છે. આ ગોગા બાપાનું કોમકાજ સોમા બાપા વખતથી અત્યારે વાલજી બાપા ભુવાજી છે, રોમજી બાપા છે. તે ગોગા મહારાજનું સોમવાર પુણ્યમ ભરાય છે. બાપાના આવનાર ભાવિક ભક્તો અને પ્રસાદનું આયોજન મંદિર તરફથી ભુવાજી તરફથી હોય છે, સેવકગણ તરફથી હોય અને દરેક આઈને પ્રસાદ લે. બાપાના હોમીજીની જેવી આસ્થા એવું મહારાજ કોમ કરે જાય છે. વાઘાવની સિકુતર માતાજીની પલોટીમાં બાપુ છે, માતાઓ છે અને જૂની વર્ષોથી બાપુ આજરા હજુર પ્રતિષ્ઠા કરી. આજે લગભગ પ્રતિષ્ઠા કરે તો જૂનું મંદિર હતું એ 20-25 વર્ષ થઈ ગયો. નવું મંદિર બનાવ્યું. આજેનું 5મું વર્ષની તિથિ મહોત્સવ છે. એ રીતે અત્યારે સમાજના દરેક સંતો મંતો ભુવાજીઓ આવેલા છે અને ગોગા બાપાના આજે તિથિનું હવન ઓમ કરીને અને વજ્ર હૃદયરારું કહેવાય રમેણ જાતરને તેલપુર હવારે પીયાલા દરેકનો ગોમનો જમણવાર રબારી સમાજનો અને આવનાર દરેક પ્રસાદ લે અને જેની જેવી આસ્થા જેનો જેવો વિશ્વા એવો ગોગો બાપો કોમ કરે જાય છે. ગોગા મહારાજની જે તમારું કયું ગામ? મારું ગામમાં ઉષા. મારું મુહાર થાવતણ અને
ગોગા બાપાનો અમારા ઉપર અમી દ્રષ્ટિ ખૂબ સારા એવા આશીર્વાદ. કેટલા સમયથી આવે છે? અને ઓય આશીર્વાદ મારો અવતાર, મારો જન્મ આવનાર ગોગો બાપાના આશીર્વાદથી જ મારો અવતાર. મારું નામ જ ગોગા બાપાએ ગોકળ પાડેલું છે. એટલે એ ભગવાન ગોગો મહારાજ નાથ વિહોતન અઢારે આલમનું કામ કર્યા જઈશ. બોલો ગોગા બાપાની જય.